ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દાખલ કરી શકતા નથી અને અમસ્તો એટલે નાઇટ્રોજન છે એ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એટલે એની સ્થાયીતા વધારે છે કેવી છે આની સ્થાયીતા વધારે છે જે વધારે સ્થાયી હોય એ બને ત્યાં સુધી પોતાની જાતને અસ્થાયી કરવા પ્રયત્ન કરે નહીં એટલે નાઇટ્રોજન માઇનસ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ શું કરવા તો કે ઈ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો નથી એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો નથી દાખલ કરી શકાય પણ પોતે અર્ધપૂર્ણ અવસ્થા સ્થાયી અવસ્થા ધરાવે છે એટલે બને ત્યાં સુધી નવો દાખલ થનારો ઇલેક્ટ્રોન એ એક્સ કક્ષકમાં ફરજિયાત જાય કારણ કે આ 7 ઇલેક્ટ્રોનની રચના છે 8માં ઇલેક્ટ્રોનને પહેલા એક્સમાં જવું પડે એક્સમાં જાય એટલે એક એક્સ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય એને પરિણામે ઇલેક્ટ્રોન ત્યાં દાખલ થવા પ્રયત્ન કરે નહીં એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું છે ઋણ મૂલ્ય ઓછું છે બેરિલિયમનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું છે નાઇટ્રોજનમાં ઓછું છે બેરિલિયમમાં ઓછું છે ટેક્સ્ટબુક આરે મારી વાતને મેચ કરવી ટેક્સ્ટબુક તમારે ફરજિયાત જોતું જવાનું અને મને વિડિયો લેક્ચર સાંભળતો જવાનું એટલે તમારા દરેક ટોપિક છે ટેક્સ્ટબુક આરે મેચ થશે હવે આપણે સમૂહમાં વાત કરીએ તો તમે સમજી ગયા કે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી તરફ જાઓ એમ કદ ઘટતું જાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર છે વધતો જાય એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધતી જાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય સમૂહની અંદર ઉપરથી નીચે તરફ આવો એમ કદમાં વધારો થાય આ n બરાબર 1 હોય તો n બરાબર 2 છે n બરાબર 3 છે n બરાબર 4 છે કદ વધે એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે એટલે આકર્ષણ ઘટે અને આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન ઝડપથી દાખલ થવા પ્રયત્ન કરે નહીં એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના ઋણ મૂલ્યમાં ઘટાડો થતો જાય અને ધન મૂલ્યમાં વધારો થતો જાય દાખલા તરીકે સોડિયમ છે દાખલા તરીકે લિથિયમ છે દાખલા તરીકે પોટેશિયમ છે તો આની 1s2 2s1 છે ઇલેક્ટ્રોન રચના તો આ ઇલેક્ટ્રોન ગુમાવવા પ્રયત્ન કરશે મેળવવા પ્રયત્ન નહીં કરે એટલે લિથિયમ હંમેશા પ્લસ બને સોડિયમ હંમેશા પ્લસ બને હવે એની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની છે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તમે એની કલ્પના કરો તો ક્યાંથી મેળ આવે વાતમાં એટલે સમૂહમાં કદ વધતું જાય કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધતું જાય ઘટતું જાય ઇલેક્ટ્રોન દૂર દૂર જતો જાય છે એને પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં ઘટાડો થતો જાય અને ધન મૂલ્ય તરફ જાય આ આપણે સમૂહની વાત કરી હવે આપણે એક સાથે 4 તત્વોની વાત કરવાની છે એમાં આપણે એક નિષ્કર્ષણ ઉપર આવવાનું છે કે ખરેખર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કોનું વધારે લોજિકલી જવાનું છે બહુ અગત્યનો જેઈ નીટમાં પૂછાતો પ્રશ્ન છે દાખલા તરીકે આપણે ફોસ્ફરસની વાત કરીએ સલ્ફરની વાત કરીએ ક્લોરીનની વાત કરીએ અને ફ્લોરિનની વાત કરીએ તો તમે સમજો છો કે ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરીન
આ આવર્ત નંબર 3 ના તત્વ છે અને ફ્લોરિન છે એ આવર્ત નંબર 2 નું તત્વ છે જે ચર્ચા કરીને એ ચર્ચા અહીંયા ટ્વિસ્ટ કરવાની છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ કદમાં ઘટાડો થતો જાય કદમાં ઘટાડો થતો જાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં વધારો થતો જાય તો કોનું સૌથી વધારે ઋણ મૂલ્ય થાય તો કે ફોસ્ફરસ કરતાં સલ્ફરનું ઋણ મૂલ્ય વધારે થાય અને સલ્ફર કરતાં ક્લોરિનનું ઋણ મૂલ્ય વધતું જાય આ આ ત્રણની વાત કરી આપણે હવે આપણે વાત કરવાની છે ફ્લોરિન અને ક્લોરિનની તો હવે ફ્લોરિન અને ક્લોરિનમાં સમૂહના એક જ સમૂહના તત્વ થયા એટલે કદ વધતું જાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટતું જાય તો આપણને દેખીતી રીતે એવું લાગે કે આનું ઋણ મૂલ્ય વધારે હશે અને આનું ઋણ મૂલ્ય ઓછું હશે દેખીતી રીતે એવું લાગે વાસ્તવમાં એવું છે કે નહીં ચર્ચા કરશું તો આમાં દાખલા તરીકે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જાય તો કે 1s2 2s2 આ 2p5 એની ઇલેક્ટ્રોન રચના છે બરોબર તો 2p5 માં છઠ્ઠો ઇલેક્ટ્રોન જાય એટલે એની ઇલેક્ટ્રોન રચના ક્યાં થાય 1s2 2s2 અને 2p6 થાય એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન છે એ આ પ્રમાણે 2px2 2py1 2 અને 2pz1 છે હવે જ્યારે આ નવ ઇલેક્ટ્રોન થઈ ગયા 2p5 એટલે 10મો ઇલેક્ટ્રોન આવે એટલે શું થાય તો કે 1s2 2s2 2px2 2py2 અને 2pz2 થાય આવું થાય એટલે આમાં નવો દાખલ થનારો ઇલેક્ટ્રોન ફ્લોરિનમાં 2p કક્ષકમાં દાખલ થાય ક્લોરિનની અંદર નવો દાખલ થનારો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થાય સમજો હવે 2p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધારે હોય અને 3p માં ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું હોય કારણ કે જેમ તમે ઉપલા શક્તિ સ્તરમાં જાઓ એમ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ ઘટતું જાય એટલે આમાં ઝડપથી ઇલેક્ટ્રોન ક્લોરિનમાં દાખલ થશે જેમાં ઝડપથી ઇલેક્ટ્રોન દાખલ થાય એનું ઋણ મૂલ્ય વધારે હોય એનો મતલબ એમ થયો કે ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે થયું એનો મતલબ એમ થયો કે જો સૌથી વધારે ઋણ મૂલ્યની તમે વાત કરતા હો તો ફ્લોરિન કરતા ક્લોરિનનું ઋણ મૂલ્ય વધારે અને ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિનમાં ક્લોરિનનું ઋણ મૂલ્ય વધારે એનો મતલબ એમ થયો કે આ ચારેય તત્વોની અંદર સૌથી વધારે જો ઋણ મૂલ્ય હોય તો એ ક્લોરિનનું થાય આવી રીતે તમારે ટોપિકને શાંતિથી સમજવો પડે સમૂહમાં કદ વધે આકર્ષણ ઘટે ઇલેક્ટ્રોનને દૂર સરળતાથી કરવો અઘરો પડે એટલે ઋણ મૂલ્ય ઘટે પણ તમારે ફ્લોરિન અને ક્લોરિનની કમ્પેરિઝન કરવી હોય તો ત્યાં એવી કમ્પેરિઝન કરવાની કે નજીકના શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધારે હોય અને દૂરના શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું હોય જેમ ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું એમ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે એટલે ફ્લોરિન કરતાં ક્લોરિનમાં વધારે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે એટલે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાના ઋણ મૂલ્યમાં વધારો હોય ફ્લોરિન કરતાં અને બધામાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઋણ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિનમાં સૌથી વધારે થાય
तो आ रीते तमे सरस मजानो टॉपिक समझ्या छो। शांति थी तमे आ टॉपिक ने सांभळजो, टेक्स्टबुक आरे मैच करजो, अने मने होमवर्क बे वखत अचूक मोकलवानुं छे। थैंक यू वेरी मच।